સુરેન્દ્રનગરના થાનગઢમાં દલિત યુવાન પર ફાયરિંગ, એકનું મોત અને બીજાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો. સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની હતી. થાનગઢમાં દલિત યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અંગત અદાવત રાખી ગોળીએ તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો નાસી છૂટ્યા હતા. પોલીસની સ્થિતિ ઘોડા નાસી છૂટ્યાને તબેલાના તાળા જેવી થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં છાસવારે ફટકડી ફૂટે છે. સુરેન્દ્રનગર જિલ્લો અસામાજિક તત્વોના હાથમાં હોય તેવું લાગી રહ્યું છે. થાન પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર હુમલો થયો હતો. મારું ગામ થાનગઢ, મારું નામ બાબુભાઈ રાજાભાઈ પરમાર. ગઈકાલે રાઠી સમાજના 3-4 વ્યક્તિ આવી મારા ભાણેજ ભત્રીજા ઉપર હુમલો કરેલ. ગંભીર પ્રકાશ કાંતિભાઈ પરમાર, જેને માથે કુવાડાનો ઘા કર્યો અને 2 ફાયરિંગ કર્યા. માતાના ભાગે પ્રકાશભાઈને માથાના ભાગે કુવાડી મારેલી, બીજા ઉપર ફાયરિંગ કરેલું, જે સુરેશભાઈ દેવજીભાઈ પરમાર ગંભીર હાલતમાં સિવિલમાં દાખલ છે. એક ભાઈ પ્રકાશભાઈનું મૃત્યુ થયેલું છે. દલિત ભાઈઓ દ્વારા જે મદદ થાય, ગુજરાત પ્રદેશના તમામ સમાજને મદદ કરવી જરૂરી. જય ભીમ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.